नमस्कार मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। जो मित्रों तमे आ चैनल पर नवा हो तो प्लीज मित्रों चैनल ने शेर लाइक और सब्सक्राइब करने चूकता नहीं। मित्रों सब्सक्राइब करने वीडियो ने नीचे आपेलू सब्सक्राइब नो लाल बटन जरूर थी दबावजो, जेथी आवा नवा वीडियो लईने आवुं तो तमारा सुधी झड़पथी पहोंची शकूं। मित्रों आजे आपणे आ वीडियो में जोशुं धोरण चार विषय गुजराती एटले के कूहू आ पाठ्यपुस्तकनी जे स्वाध्ययन पोथी आपी छे तेमां लर्निंग लॉस एटले के ब्रिज कोर्स में चालो याद करिए आ एकम में पाना नंबर 14 थी लई अने पाना नंबर 22 सुधीनी आपणे प्रवृत्ति आ वीडियो में जोईए। अगाउना भाग एक में आपणे पाना नंबर 2 थी लई अने पाना नंबर 13 सुधीनी प्रवृत्ति करी हती, हवे पाना नंबर 14 थी आगळ तो जोईए। पाना नंबर 14 ऊपर महावरो पहलो। मित्रों महावरो एक आप्यो छे, बिलनो अभ्यास करी प्रश्नोना जवाब लखो। मित्रों अहीं एक आपणने बिल आप्यु छे सपना सुपरमार्केट। आ बिलमां राशन एटले के करियाणु मळे छे, तेनो अभ्यास करी आपणे नीचेना प्रश्नोना जवाब लखवाना छे। तो मित्रों तमे आ बिलनो अभ्यास करी लेजो अने त्यारबाद नीचेना प्रश्नोना जवाब समजीए। प्रश्न एक, दुकाननुं नाम शुं छे? उत्तर, दुकाननुं नाम सपना सुपरमार्केट छे। प्रश्न बे, जनकभाईए कुल केटला रुपया चूकव्या? उत्तर, जनकभाईए कुल 3,050 रुपया चूकव्या छे। आगळ पेज नंबर 15 प्रश्न त्रीजो, जनकभाई द्वारा कया मास में खरीदी करवामां आवी छे? तो मित्रों बिल में तारीख है 15/3/2020 एटले उत्तर, जनकभाई द्वारा मार्च मास में खरीदी करवामां आवी छे, तीजो महीनो एटले मार्च महीनो। प्रश्न चार, अहीं लखवामां आवेल किग्रा शब्दनो अर्थ शुं थाय? किग्रा शब्दनो अर्थ किलोग्राम थाय छे। प्रश्न पांच, 2 किलोग्राम घऊंनी किंमत केटली थाय? उत्तर, 2 किलोग्राम ઘઉંની કિંમત 40 રૂપિયા થાય છે, કેમ કે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા બિલમાં દર્શાવેલી છે। પ્રશ્ન 6, બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? બિલમાં સિંગતેલનો ડબ્બો, ચોખા, ઘઉં, ખાંડનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન 7, સપના સુપરમાર્કેટ ક્યાં આવેલું છે? ઉત્તર, सपना सुपरमार्केट जयहिंद सर्कल नी बाजू में वडोदरा खाते आवेलू छे। प्रश्न 8, अहीं सुपरमार्केट एवं केम कह्युं हशे? तेमां घर वपराश अने करियाणुं सारूं मळतुं हशे माटे तेने सुपरमार्केट कह्युं हशे। प्रश्न 9, 1 किलोग्राम चोखानो भाव शुं छे? उत्तर, 1 किलोग्राम चोखानो भाव 45 रूपिया छे। प्रश्न 10, સિંગતેલના ડબ્બા આગળ 1 પછી કિલોગ્રામ કેમ લખ્યું નથી? ઉત્તર, સિંગતેલના ડબ્બામાં તેલ છે જે લીટરના માપમાં હશે અને ડબ્બાનો નંગ 1 છે માટે કિલોગ્રામ લખેલું નથી। તો મિત્રો આ રીતે 10 પ્રશ્નો વ્યવસ્થિત સમજી બિલના આધારે ઉત્તર લખીશું। હવે મહાવરો બે આપ્યો છે મિત્રો, નીચેના કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો। મિત્રો અહીં એક સાંસ્કૃતિક કાર્યક્રમની વિવિધ સ્પર્ધાઓનું આપણને કાર્યસૂચિ આપી છે, સમય આપ્યો છે અને સ્થળ આપ્યું છે। આપણે આ ટાઈમ ટેબલનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના ઉત્તરો લખીએ। તો પ્રશ્ન 1 છે, સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સમય જશે? તો મિત્રો સંગીતા વ્યક્તિગત ગીતમાં પોતાનો ભાગ લેશે અને તેનો સમય છે 10:30 થી 12:30 માટે। ઉત્તર, સંગીતા પોતાનું ગીત રજૂ કરવા 10:30 થી 12:30 વચ્ચે જશે ગીજુભાઈ બધેકા હોલમાં। આગળ જોઈએ પ્રશ્ન બીજો, નવા પાને પાના નંબર 16 ઉપર। મિત્રો બીજો પ્રશ્ન છે, ગીતા, કવિતા, રાજેશ અને મહેશ સમૂહ એક ગીત તૈયાર કર્યું છે તો તેઓ રજૂ કરવા ક્યાં જશે? ઉત્તર, તેઓ ગીત રજૂ કરવા અભિવ્યક્તિ મંચ પર જશે।
પ્રશ્ન 3, 12:30 થી 31 ના સમય કયો કાર્યક્રમ હોઈ શકે? ઉત્તર 12:30 થી 31 વચ્ચે મિત્રો સમૂહ ગીતનો કાર્યક્રમ હોઈ શકે છે. આગળ પ્રશ્ન 4, કઈ સ્પર્ધામાં સૌથી વધારે સમય લાગશે? તો મિત્રો વ્યક્તિગત ગીત સ્પર્ધામાં સૌથી વધારે સમય લાગશે, કેમ કે આપણે એક એક વ્યક્તિનું ગીત સાંભળવું પડશે. પ્રશ્ન 5, પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે? પ્રાર્થના હોલનો ઉપયોગ લોકસંગીત સ્પર્ધા માટે થશે. પ્રશ્ન 6, લોકસંગીત એટલે કેવું સંગીત? લોકસંગીત એટલે આમ પ્રજાનું સંગીત, લોકો દ્વારા ગવાતું સંગીત. તો મિત્રો આ રીતે આપણે 6 પ્રશ્નો વ્યવસ્થિત સમજી મહાવરા 2માં આવેલા કોષ્ટકનો અભ્યાસ કરી લખીશું. હવે આગળ મહાવરો ત્રણ છે મિત્રો, જેણે આપણને સૂચના આપી છે નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં એક જાહેર ખબર આપી છે નોકરી માટેની, તેનો અભ્યાસ કરી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. તો જોઈએ પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1 છે, ઉપરની જાહેરાત શાની છે? આ જાહેરાત રાજા રાણી મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકર માટેની છે. હવે આગળ વધીએ, પાના નંબર 17 ઉપર જઈએ મિત્રો. પાના નંબર 17, ધોરણ 10 ભણેલી મહિલાને આ નોકરી મળશે કે કેમ? ઉત્તર, આ નોકરી માટેની લાયકાત ધોરણ 12 પાસની છે, માટે આ નોકરી ધોરણ 10 પાસ ભણેલી વ્યક્તિને નહીં મળે. પ્રશ્ન 3, અરજી લઈને ક્યાં જવું પડશે? અરજી લઈને 101 રાજાણાની મોલ કાર્યાલય બીજો માળ પરીનગર જવું પડશે. પ્રશ્ન 4, ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે? ઉપરનું કાર્યાલય મહિનામાં જેટલા શનિવાર આવશે તેટલી વાર બંધ રહેશે, અથવા આ મહિનાનું ગણીએ એટલે કે ટચુકડી જાહેરાત આપણા 5મા મહિનાની છે, તો 5મા મહિનામાં 4 શનિવાર આવે છે, માટે 4 વખત બંધ રહેશે. મિત્રો તમારે જેમ ઉત્તર લખવો હોય તેમ ઉત્તર સમજી લખી શકો છો. પ્રશ્ન 5, આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે? તો જાહેરાતમાં લખ્યું છે 20 થી 40 વર્ષ. ઉત્તર, આ જાહેરાતમાં વધુમાં વધુ 40 વર્ષની ઉંમરની વ્યક્તિને નોકરી મળશે. પ્રશ્ન 6, આ મોલમાં કોના કપડાં નહીં મળે? ઉત્તર, આ મોલમાં જેન્ટ્સ વેરના કપડાં નહીં મળે, એટલે કે પુરુષોના કપડાં મળશે નહીં. તો મિત્રો આ રીતે મહાવરા 3 માટે આપેલી જાહેરાતનો અભ્યાસ કરી તેની નીચે આપેલા 6 પ્રશ્નોનો ઉત્તર વ્યવસ્થિત સમજીને લખીશું. હવે આગળ પાના નંબર 18. મિત્રો પાના નંબર 18 ઉપર આપણને સમજ આપી છે તે તમે શાંતિથી વ્યવસ્થિત વાંચી લેજો. આપણે પહોંચીએ મહાવરા 1 પર. મહાવરો 1 છે મિત્રો, તમને ગમતું ચિત્ર ચોંટાડી અથવા તો દોરી, તેના વિશે 4 વાક્યો લખો. મિત્રો અહીં મેં વૃક્ષનું ઝાડનું ચિત્ર દોર્યું છે, તમને જે ચિત્ર ગમતું હોય તે દોરજો. તમારા જોડે જે કટિંગ્સ હોય તે ચિત્ર તમે અહીં લગાડજો. તો અહીં વૃક્ષનું ચિત્ર છે, તેના વિશે 4 વાક્યો નીચે પ્રમાણે છે. વૃક્ષો આપણને ઘણા ઉપયોગી છે, તે આપણને ફળો અનાજ શાકભાજી આપે છે, હવાને શુદ્ધ કરે છે, વરસાદ લાવે છે અને છાંયડો આપે છે. વૃક્ષો કુદરતી ભેટ છે. તો મિત્રો આ રીતે તમે વૃક્ષનું ચિત્ર દોરી તેના વિશે 4-5 વાક્યો લખી શકો છો. હવે આગળ પાના નંબર 19. પાના નંબર 19 મહાવરો 2, ગામ વિશે 2 કે 3 વાક્યો લખો. મિત્રો અહીં તમારે તમારા ગામ વિશે લખવાનું છે. જોઈએ ઉત્તર, મારા ગામનું નામ રઘુનાથપુર છે. તમારે અહીં તમારા ગામનું નામ લખવું. મારા ગામમાં શાળા, બાળમંદિર, દવાખાનું, ડેરી, પંચાયત આવેલ છે. ગામની બાજુમાં વાત્રક નદી પસાર થાય છે. ગામના લોકો મોટે ભાગે ખેતી કરે છે. તો મિત્રો આ રીતે તમે તમારા ગામ વિશે લખી શકો છો. આગળ મહાવરો ત્રણ છે મિત્રો, તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે. તે કેવું હશે
તેના વિશે 3-4 વાક્યો લખો। મિત્રો, તમારે તમારી બજારમાં જઈને દફતર ખરીદવું છે તો કેવું ખરીદશો એ તમારે લખવાનું છે। તો જોઈએ ઉત્તર। મારું દફતર ઘણા ખાનાવાળું હશે, તેમાં પાણીની બોટલ રાખવાની જાળી પણ હોય, તેના ઉપર સુંદર ચિત્ર લગાવેલ હોય અને ગુલાબી રંગનું દફતર હોય। મને આવું દફતર ગમે। હવે તમને જેવું દફતર ગમે એ તમારે લખવાનું છે। આગળ મહાવરો 4 જોઈએ। મહાવરો 4 છે મિત્રો, મુદ્દા પરથી વાર્તા લખો, શિક્ષક કે વાલીને વાર્તા કહેવી। મિત્રો, અહીં આપણને મુદ્દા આપ્યા છે, તે મુદ્દા પરથી વાર્તા બનાવીએ। તો વાર્તાનું શીર્ષક સૌથી પહેલાં લખીશું, શીર્ષક એટલે નામ। આ વાર્તાનું આપણે નામ આપીશું કર્મનું ફળ। વાર્તા આ પ્રમાણે લખી શકાય। રુગ્નાથપુર નામનું એક નગર હતું। આ નગરમાં એક માર્ગ પર એક મોટો પથ્થર પડ્યો હતો। તે પથ્થર બધાને નડતો પણ કોઈ ખસેડતું નહીં। એક દિવસ એક માણસે આ પથ્થર ખસેડ્યો। પથ્થર ખસેડતા જ નીચે એક ચિઠ્ઠી હતી અને થેલીમાં સોના મહોર હતી। ચિઠ્ઠીમાં લખ્યું હતું, પથ્થર ખસેડવાનું ઇનામ। ત્યારબાદ નગરજનોએ પણ નગરના જાહેર કામો કરવા લાગ્યા અને નગરને સુંદર બનાવ્યું। તો મિત્રો, આ રીતે તમે પણ આપેલા મુદ્દાઓનો અભ્યાસ કરી સુંદર મજાની વાર્તા જાતે પણ બનાવી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર લખી શકો છો। યાદ રાખજો મિત્રો, શીર્ષક એટલે કે વાર્તાનું નામ આપણે પહેલાં લખીશું। તો આ વાર્તાનું નામ છે કર્મનું ફળ। આ સિવાય તમને કોઈ નવું નામ આપવું હોય તો તે તમે આપી શકો છો। હવે જોઈએ મહાવરો 5। મહાવરો 5 છે મિત્રો, સ્વાતંત્ર્ય દિન વિશે 5-6 વાક્યો લખો। ઉત્તર, 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી હતી, તેથી દર 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે। અમારી શાળામાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, જેમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતોનું સુંદર આયોજન થાય છે। તો મિત્રો, આ રીતે તમે પણ સ્વાતંત્ર્ય દિન વિશે તમારા વિચારો લખી શકો છો। હવે આગળ પાના નંબર 20 પર મિત્રો મહાવરો 6 આપ્યો છે, તમને ગમતી કોઈ એક વાર્તા લખો। અહીં મિત્રો તમને ગમતી એક વાર્તા લખવાની છે। અહીંની વાર્તા રજૂ કરી છે તે ચતુર કાગડો। જોઈએ વાર્તા। એક કાગડો હતો, તેને તરસ લાગી। તે ઉડતો ઉડતો એક ઘર પાસે આવ્યો, ત્યાં માટલું જોયું પણ તેમાં પાણી ખૂબ જ ઊંડું હતું। પાણી પીવા કાગડાએ એક ઉપાય વિચાર્યો। તેને માટલામાં નાના નાના કાંકરા ચાંચ વડે પકડીને નાખ્યા। કાંકરા નાખતા પાણી ઊંચું આવ્યું અને તે પાણી પી ઉડી ગયું। તો મિત્રો, આવી સુંદર મજાની નાની વાર્તા તમને ગમતી હોય તેવી લખી શકો છો। હવે આગળ મહાવરો 7। મિત્રો, અહીં મહાવરો આપ્યું છે, આપેલ પ્રસંગ વાંચો અને સૂચના મુજબ જવાબ લખો। મિત્રો, તમે આ પ્રસંગને વાંચી જજો। આપણે જે પ્રવૃત્તિ કરવાની છે તે નીચેની બાજુ છે, તો જોઈએ પ્રવૃત્તિ। અહીં મિત્રો આપણને વાક્ય આપ્યું છે અને વાક્યમાં 4-4 વિકલ્પો આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલું વાક્ય, આદ્યાબહેન પ્રખ્યાત વૃદ્ધ નકામા અને હોશિયાર જાસૂસ હતા। તો મિત્રો સાચો ઉત્તર આવશે પ્રખ્યાત। તો વૃદ્ધ, નકામા અને હોશિયાર આ ત્રણેય શબ્દોને છેકી નાખીશું। બીજું, આદ્યાબહેન પાસે પોલીસ, ગામલોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવી। તો મિત્રો પોલીસ, ગામલોકો અને ચોર આ ત્રણ શબ્દોને ચેકી નાખશું, ઉત્તર આવશે શહેરીજન। ત્રીજું, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને 4 પગ 2 કાન અને 1 પૂંછડી હોય। તો મિત્રો પ્રાણીને આ વસ્તુ હોય તો પક્ષી, વનસ્પતિ અને જંતુને શબ્દ ચેકી નાખીશું। ચોથો મુદ્દો, અદ્વિતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા, ખૂબ લાંબા હતા અને ગુચ્છેદાર હતા। તો મિત્રો ઉત્તર આવશે સોનેરી। તો આપણે લાંબા, લીલા અને ગુચ્છેદાર શબ્દને છેકી નાખીશું। પ્રશ્ન 5, અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીલી, મેલી, ખરબચડી કે ચમકતી હતી? તો ઉત્તર આવશે ચમકતી। તો લીલી, મેલી અને ખરબચડી આ ત્રણ શબ્દોને છેકી નાખીશું। તો મિત્રો આ રીતે આપણે વધારાના શબ્દોને ચેકી પાઠમાં જે વાક્યો આપ્યા છે તેના આધારે સાચું વાક્ય બનાવીશું। હવે આગળ પાના નંબર 21 તરફ
पाना नंबर 21 ऊपर महावरो 8 आप्यो छे जेनी आपणने सूचना आपी छे चित्रना आधारे वार्ता लखो। तो मित्रों अहीं बिलाड़ी अने दादी मानी वार्ता छे, जोईए वार्ता। तो मित्रों वार्तानु शीर्षक आप्युं छे आपणे अहीं गोळो एटले के दड़ो गयो क्यां, जोईए वार्ताने। एक दादीमाए सुंदर बिलाड़ी पाळी हती। एक दिवस तेने लई बगीचामां गया। ते बाकड़ा पर बेसी ऊनमांथी मोजा बनावता हता। तेमनी साथे बिलाड़ी पण हती। दादीमाने ऊँघ आवी गई। बिलाड़ी रमती रमती ऊनना दड़ा पासे आवी अने रमवा लागी। दड़ो गोळ होवाथी सरकवा लाग्यो, आगळ चाल्यो। बिलाड़ी पण तेनी पाछळ पाछळ गई। छेवटे ऊनना दड़ामांथी ऊन उकेलाई गयू। त्यारे बिलाड़ी विचारवा लागी કે દડો ક્યાં ગયો। તો મિત્રો આ રીતે તમે પણ ચિત્રના આધારે સુંદર મજાની વાર્તા બનાવી શકો છો। હવે આગળ જઈએ પાના નંબર 22 તરફ। મિત્રો પાના નંબર 22 ઉપર આપણને મહાવરો 9 આપ્યો છે। બે ચિત્રો જુઓ, તફાવત શોધીને લખો। મિત્રો અહીં આપણને બે ચિત્રો આપ્યા છે। બંને ચિત્રો એક જ વ્યક્તિના છે, શિવાજી મહારાજના। હવે બંને ચિત્રોના તફાવત આપણે નીચે પ્રમાણે લખીએ। ચિત્ર 1, આ ચિત્ર શિવાજી મહારાજનું છે। તેઓ ઘોડા પર સવાર છે અને તલવાર લઈ યુદ્ધના મેદાનમાં જઈ રહ્યા હોય તેવું લાગે છે। તેઓએ ઘણા યુદ્ધો લડ્યા હતા, તેમણે યુદ્ધનો પોશાક પહેરેલો જણાય છે। આ થઈ ચિત્ર 1ની વાત। હવે જોઈએ ચિત્ર 2। આ ચિત્ર શિવાજી મહારાજનું છે। તેઓ પોતાના રાજદરબારમાં બેઠા છે, હાથમાં તલવાર છે, સફેદ વસ્ત્રો પહેરેલા છે, તેમની પાસે અષ્ટપ્રધાન મંડળ હતું। તો મિત્રો આ રીતે બંને ચિત્રો વિશે તમે લખી શકો છો, તમારી જાતે પ્રયત્ન કરીને પણ તમે લખી શકો છો। તો મિત્રો આમ પાના નંબર 14થી પાના નંબર 22 સુધીની પ્રવૃત્તિ ચાલો યાદ કરીએની તમને અહીં આપી છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો અને આ બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।